Hello friends, welcome to Purvanil Education. Unit number 10, Ecology for Peace. Yes friend, chapter number 10 from GSEB, and the name of chapter is Ecology for Peace, Shanti Mate Paryavaran. Joi apne paath mitro. The Vedas sing about oneness of man and nature. The idea expressed in ancient texts have universal value. We have always tried for preservation and prosperity of all the species, including mankind on the earth. Vedma manav ane prakruti na ekatva vishe khub lakhvama aavyu chhe. પ્રાચીન ગ્રંથોમાં વ્યક્ત થયેલા વિચારોનું મહત્વ આજે પણ વિશ્વવ્યાપક છે. આપણે માનવજાત સહિત પૃથ્વી પરની બધી જ જાતિઓની સુરક્ષા અને સમૃદ્ધિ માટે પ્રયત્નશીલ રહ્યા છીએ. ધ અથર્વ વેદા ગીવ્સ અસ અ ગ્રેટ આઈડિયા, યત્ર વિશ્વમ ભવતિ એક નિરહ. ઇટ મીન્સ ધ હોલ વર્લ્ડ લીવ્સ as one single unit like a nest. All the living beings have the same right to live and thrive. This can be achieved through co-living only. We are the birds of the same nest. We may wear different skin, different clothes, speak different languages, believe in different religions, belong to different cultures, yet we share the same home, our earth. Born on the same planet, covered with the same sky, gazing at the same stars, breathing the same air, we must learn to progress and prosper together happily or perish together miserably or miserably. What it says? A paragraph shu kehche mitro? યથર્વ વેદની એક સુંદર કલ્પના છે. યથર્વ વેદમાં યત્ર વિશ્વમ ભવતી એક નિરહ, એટલે કે આ આખું વિશ્વ એક માળાની જેમ એક સમુદાય તરીકે રહે છે. દરેક જીવને જીવવાનો અને સમૃદ્ધ થવાનો સમાન અધિકાર છે, અને આ સહજીવન દ્વારા જ શક્ય થઈ શકે છે. આપણે સૌ એક જ માળાના પંખીઓ છીએ. આપણી ચામડીનો રંગ, પોશાક, ભાષા, ધર્મ અને સંસ્કૃતિ ભલે જુદા જુદા હોય, પણ આપણું ઘર એક જ છે, આપણી પૃથ્વી. આપણે સૌ એક ગ્રહ પર જન્મ્યા, એક આકાશથી ઢંકાયેલા, એક તારાઓને જોતા, એક હવામાં શ્વાસ લેતા, આપણે સૌએ એક સાથે આનંદથી પ્રગતિ કરી સમૃદ્ધ થતા શીખવું પડશે, અથવા દુઃખી થઈ એક સાથે નાશ પામવું પડશે. બહુ સરસ મજાનો પેરેગ્રાફ છે ફ્રેન્ડ. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ આપણે. અવર આઈડિયા ઓફ પીસ ડઝ નોટ મીન જસ્ટ સ્ટેટ ઓફ નો વોર, નીધર ઇટ ઇઝ લિમિટેડ જસ્ટ ટુ મેન ઓર કન્ટ્રીઝ એન્ડ કમિટીઝ ઓર કમિટીઝ યુ કેન સે ઓર કમ્યુનિટીઝ, બટ ઇટ એમ્બ્રેન્સ ધ હોલ નેચર એન્ડ ધ હોલ creation. Let's try to understand this Shanti Mantra from the Atharv Veda. What it says? કે શાંતિની આપણી કલ્પના એટલે માત્ર યુદ્ધની અથવા તો યુદ્ધ નહીંની પરિસ્થિતિ નથી, અને તે માત્ર લોકો, દેશ કે સમાજ પૂરતી મર્યાદિત નથી, પણ તે સમગ્ર વિશ્વ અને સમગ્ર સૃષ્ટિને પણ સમાવી લે છે. ચાલો આપણે આજ અથર્વવેદના શાંતિ મંત્રને સમજવાનો પ્રયત્ન કરીએ. જોઈએ ફ્રેન્ડ્સ શું કહે છે યથર્વવેદ જે છે એનું શાંતિ મંત્ર. ઓમ દ્યો શાંતિ અંતરિક્ષ શાંતિ પૃથ્વી શાંતિ આપ શાંતિ ઔષધય શાંતિ વનસ્પતય શાંતિ વિશ્વદેવા શાંતિ બ્રહ્મ શાંતિ
Shantireva Shantihi Sama Shantiredi Shantihi Shantihi Shantihi. બહુ સરસ માનો મંત્ર છે ફ્રેન્ડ. શું કહે છે? મે દેર બી પીસ ઇન ધ હેવન, પીસ ઇન ધ સ્પેસ, પીસ ઓન ધ અર્થ. મે દેર બી પીસ ઇન ટ્રીઝ, પીસ ઇન વેજીટેશન એન્ડ પ્લાન્ટ્સ. મે દેર બી પીસ ઇન અવર ગોડ્સ એન્ડ ઇન એન્ટાયર ક્રિએશન. મે દેર બી પીસ એવરીવેર એન્ડ બી ઇટ ઓનલી પીસ. દેટ પીસ આઈ પ્રે એમ્બ્રેન્સ માય બીંગ. સ્વર્ગમાં શાંતિ, અવકાશમાં શાંતિ, પૃથ્વી પર શાંતિ, વૃક્ષોમાં શાંતિ, વનસ્પતિ અને છોડમાં શાંતિ, આપણા દેવોને શાંતિ અને સમગ્ર સૃષ્ટિમાં શાંતિ, સર્વત્ર શાંતિ અને માત્ર શાંતિ, સર્વગ્ર શાંતિ અને માત્ર શાંતિ. હું ઈચ્છું કે તે શાંતિ મારા અસ્તિત્વને પણ સમાવી લે. ખૂબ સરસ મારો મંત્ર છે મિત્રો. આગળનું પેરેગ્રાફ જોઈએ. ધીસ મંત્રા વોન્ટ્સ wants us not to disturb nature, not to abuse, pollute or destroy our surrounding up to the heaven. In trying to master and get benefit of our ecology, we are simply destroying ourselves, our own nest. True peace will prevail only when man lives in peace with nature, divine forces and ultimately himself. How can we do this? The wise Rishi or seer of Ishavasya Upanishad gives us a wonderful advice. આ મંત્ર આપણને પ્રકૃતિમાં ખલેલ ન પહોંચાડવાની અને આકાશ સુધીના આપણા વાતાવરણનો દુરુપયોગ અથવા તો દુરુપયોગ ન કરવાની કે તેને દૂષિત કરી નાશ કરવાની ચેતવણી આપે છે. દૂષિત ન કરવું અને એને નાશ પણ ન કરવું એવી ચેતવણી આપે છે. આપણા પર્યાવરણ પર કાબુ કરીને તેનો લાભ લેવાના પ્રયત્નમાં આપણે સ્વયં આપણા માળાનો અને આપણી જાતનો નાશ કરી રહ્યા છીએ. જ્યારે માનવ પ્રકૃતિ, દૈવી શક્તિઓ અને સ્વયં સાથે શાંતિથી જીવશે ત્યારે જ ખરા અર્થમાં સાચી શાંતિ પ્રવર્તશે. આપણે આ કઈ રીતે કરી શકીએ? એક વિદ્વાન ઋષિ ઈશાવાસ્ય ઉપનિષદમાંથી એક સુંદર સલાહ આપે છે. શું છે સલાહ મિત્રો? આપણે જોઈએ. ઈશાવાસ્યમ ઇદમ સર્વયત કિંચિત જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજિથા મા ગૃધ કશ્ય સ્વિધનમ. ધ ઋષિ સેઝ એવરીથિંગ એનિમેટ ઓર ઇનએનિમેટ દેટ ઇઝ વિદિન ધ યુનિવર્સ ઇઝ enlivened by the supreme power. One should therefore accept only these things necessary for oneself. This quote must be enjoyed by renouncing it. Moreover, one must not snatch away what belongs to or is required by others. The whole creation is filled with the presence of God. ઈશાવાસ્યમનું આ જે શ્લોક છે મિત્રો, અથવા તો જે શ્લોક દ્વારા સમજાવવાનો પ્રયાસ કર્યો છે એના તરફ થોડું વિસ્તૃત સમજવાનો પ્રયાસ કરીએ. ઋષિ કહે છે કે આ સૃષ્ટિમાં જે કંઈ સજીવ અથવા નિર્જીવ, એટલે કે વસ્તુઓ, સજીવ નિર્જીવ દરેક વસ્તુની વાત કરે છે, તે બધામાં ઈશ્વરે પ્રાણ રેડ્યો છે. તેથી આપણે ફક્ત તે જ વસ્તુઓ સ્વીકારવી જોઈએ જે આપણા માટે આવશ્યક હોય. આ દુનિયામાં ત્યાગ કરીને આનંદથી જીવવું જોઈએ. ઉપરાંત જે કંઈ બીજાનું છે તે, અથવા જે કંઈ બીજાનું છે અથવા બીજાની જરૂરિયાત છે તે આપણે છીનવી લેવું ન જોઈએ. આ આખી સૃષ્ટિમાં ઈશ્વર વસે છે. આ શ્લોક જે છે એનો મતલબ એવું કહેવા માંગે છે ફ્રેન્ડ્સ. પેરેગ્રાફ જોઈએ આપણે આગળનો. This is a message against the animalistic greed of human beings. We should not, like a vulture, keep others away from having what we actually don't need. Gandhiji said, there is enough on this earth for everybody's need, but not sufficient for one's greed. As the crown of
creation, man must protect and not exploit and consume other animals. If man stopped destroying animals, trees, or other aspects of nature, our world would become less violent and thus the peaceful Arab of for all. A peaceful abode for all. What it says, friends? કે આ મનુષ્યના પ્રાણી સહજ લોભ વિરુદ્ધ એક સંદેશ છે. આપણે એક ગીધની જેમ જેની આપણને ખરેખર જરૂર ન હોય તેવી વસ્તુઓથી બીજાને વંચિત રાખવા જોઈએ નહીં. ગાંધીજી પણ કહેતા, આ પૃથ્વી પર દરેકની જરૂરિયાત માટે પૂરતું છે પણ લોભ માટે પૂરતું નથી. એક સર્વોચ્ચ સર્જન તરીકે માનવે બીજા પ્રાણીઓનો ઉપયોગ કરી તેમને ખાવા ન જોઈએ પણ તેમનું રક્ષણ કરવું જોઈએ. જો માનવ પ્રાણીઓ, વૃક્ષો અને પ્રકૃતિની બીજી વસ્તુઓનો નાશ કરવાનું બંધ કરે તો આ વિશ્વ થોડું ઓછું હિંસક બનશે અને પરિણામે સૌ માટે એક શાંત રહેવાની જગ્યા થશે, એવું આ શ્લોકમાં સમજાવવાનો પ્રયાસ કર્યો છે. આગળનો પેરેગ્રાફ જોઈએ ફ્રેન્ડ. મહાવીર સ્વામી પ્રીચ અહિંસા એન્ડ નોન વાયલન્સ to that extent that all Jain sadhus put a cloth on their mouth, drink boiled water and do not take food before sunrise and after sunset for not destroying even bacteria. Mahavir Swami believed that we should not disturb or hurt even a stone for a selfish purpose. Rishis believed that every matter in the universe is living. There is nothing like non-living. Everything is a process for evolution. This was the realism of our ancient seeds. શું કહે છે પેરેગ્રાફ? કે મહાવીર સ્વામીના અહિંસાના ઉપદેશથી પ્રેરિત જૈન સાધુઓ તેમના મોં પર કપડું બાંધે છે, ઉકાળેલું પાણી પીવે છે અને સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત પછી ભોજન કરતા નથી જેથી સૂક્ષ્મ જંતુઓના પણ નાશ ન થાય. મહાવીર સ્વામી માનતા હતા કે આપણે આપણા સ્વાર્થ માટે એક પથ્થરને પણ હલાવવો જોઈએ નહીં અથવા તો ન હલાવવો જોઈએ કે તેને ઈજા પહોંચાડવી ન જોઈએ. ઋષિઓ માનતા હતા કે આ સૃષ્ટિના દરેક તત્વમાં જીવ છે, નિર્જીવ જેવું કંઈ હોતું નથી. દરેક વસ્તુ ઉત્ક્રાંતિની પ્રક્રિયામાંથી પસાર થતી હોય છે. આ આપણા પ્રાચીન ઋષિઓનો વાસ્તવવાદ હતો. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ ફ્રેન્ડ્સ. Mahakavi Kalidas has written a play, Abhijanan Shakuntalam. Mitro, Mahakavi Kalidas ni vaat kare chhe, ke Mahakavi Kalidas e ek natak lakhyu, jenu Abhijan Shakuntalam, tena ek drashyama, in a scene, King Dushyant of Bharatvarsh enters the ashrama or ashram of Rishi Kanva. He is in his chariot chasing a deer for hunting. Two disciples of Kanva see him and immediately ask him not to shoot his arrow at the deer. અભિજ્ઞાન સંકુતનમમાં એક પ્રસંગની વાત કરે છે. એમાં કહે છે કે રાજા દુષ્યંત જે છે એ કણવ ઋષિના આશ્રમમાં આવી ચડે છે. તેઓ તેમના રથમાં બેસીને એક હરણનો શિકાર કરવા માટે તેનો પીછો કરી રહ્યા હોય છે. કણવ ઋષિના બે શિષ્યોએ તેમને જોયા અને તરત જ તેમને હરણનો શિકાર ન કરવાની વિનંતી કરી. અને જે રાજા છે એને એવું કહે છે કે તમારે આ જે હરણ છે એનો શિકાર નથી કરવાનો. એના જે ડિસ્પાઇલ્સ છે એની વાત કરે છે. એટલે સરસ મનો શ્લોક આપ્યો છે કે ન ખલુ બાણહ સન્નિપાત્યો અંગસ્મિનમ મૃદની મૃગ શરીરે પુષ્પરાશા વિવાગ્નિમ. દે સેડ, ઓ કિંગ, ડોન્ટ શૂટ ધ એરો એટ ધ ટેન્ડર બોડી ઓફ ધીસ ડિયર. ઇટ ઇઝ એઝ બેડ એઝ પુટિંગ ફાયર ઓન ધ હિપ ઓફ ફ્લાવર્સ. શું કહે છે કે તેઓએ કહ્યું, હે રાજન, મહેરબાની કરીને હરણને મારો નહીં, આ હરણના કોમળ શરીર પર બાણ છોડો નહીં.
ફૂલોના ઢગલામાં આગ લગાડવા જેટલું જ તે દુઃખદાયી અથવા તો ખરાબ કે દુઃખદાયક છે. પ્રસંગ જે છે, દિસ શોઝ દેટ અહિંસા, આપણે એને અહિંસા જે શબ્દ અહીંયા જે તમને આપ્યો છે એને અહિંસાના સંદર્ભમાં છે. દિસ શોઝ દેટ અહિંસા વોઝ વેરી મચ ઇન ધ બ્લડ ઓફ એન્શિયન્ટ પીપલ એન્ડ ઇટ બીકેમ ધ ટ્રેડિશન ઓફ ઇન્ડિયન કલ્ચર. અહિંસાની વાત કરે છે મિત્રો, કે આ પ્રસંગ દર્શાવે છે કે આપણા પૂર્વજોના લોહીમાં અહિંસા હતી અને તે આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરા બની ગઈ છે. અવર કલ્ચર હેઝ ગિવન અસ અ હાર્ટ એઝ બિગ એઝ ધીસ અર્થ. વી હેવ અ ગ્લોબલ હાર્ટ. એન્શિયન્ટ વિઝડમ ટીચર્સ ઓર ટીચિસ ધી વર્લ્ડ અ ટ્રુ ફિલોસોફી ઓફ યુનિવર્સલ પીસ એન્ડ હાર્મની. આપણી સંસ્કૃતિએ આપણું હૃદય પૃથ્વી જેટલું વિશાળ બનાવ્યું છે. આપણું હૃદય વૈશ્વિક છે. આપણું પ્રાચીન જ્ઞાન વિશ્વને શાંતિ અને એકતાની સાચી ફિલોસોફી શીખવે છે. યસ ફ્રેન્ડ્સ, તો આ સુંદર મજાનો પાઠ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. વિનંતી છે બધાને કે પ્લીઝ ટુ નોટ ડિસ્ટ્રોય આર એન્વાયરમેન્ટ. આપણા પર્યાવરણને બચાવો, અને ખાસ કરીને ઉનાળાનો સમય છે અને પાણીની બહુ જ સમસ્યા હોય મિત્રો, તો વિનંતી છે કે ખોટું પાણી ન બગાડવું. થેન્ક યુ સો મચ. ગોડ બ્લેસ યુ ઓલ એન્ડ ગો ગ્રીન. કીપ ધ પ્લેસ સરાઉન્ડિંગ ક્લીન એન્ડ ફોલો ધી મંત્રા ઓફ ગો ગ્રીન.